જામનગર શહેરમાં આજે કોરોનાના માત્ર 2 કેસ નોંધાતા રાહત અનુભવાઈ છે, પરંતુ ગુજરાત અને સમગ્ર દેશમાં ઓમિક્રોનનું આક્રમણ ચિંતાજનક થઈ ગયું છે। આજે રાજસ્થાનમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના એક સાથે 21 કેસ નોંધાતા હાહાકાર થયો છે। ગુજરાતમાં પણ ઓમિક્રોનના કુલ 50 કેસ નોંધાઈ ચૂક્યા છે। દેશના 17 રાજ્યોમાં ઓમિક્રોનના કેસો સામે આવ્યા છે। ઓછા સમયમાં દેશમાં ઓમિક્રોનના કુલ 415 કેસ નોંધાતા અનેક રાજ્યોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો વધારી દેવામાં આવ્યા છે। દિવ્યાંગો અને ભિક્ષુકોને શંકાની દ્રષ્ટિએ જોવા પડે એવા કિસ્સાઓ વધતા જાય છે। સુરતમાં પોલીસે તમિલનાડુની કુખ્યાત વઢેર ગેંગના 2 સભ્યોની ધરપકડ કરતા આવી જ ઘટનાઓ પ્રકાશમાં આવી છે। આ ગેંગના લોકો અંધ, ભિખારી કે ગાંડાનો વેશ ધારણ કરી વિવિધ વિસ્તારોમાં ફરતા રહેતા, જ્યાં તક મળે ત્યાં હાથ ફેરો કરી પલાયન થઈ જતા। આ શખ્સોએ આજ મોડસ ઓપરેન્ડીથી જામનગરમાં પણ કેટલીક જગ્યાએ ખાતર પાડી હોવાની કબૂલાત આપી છે। પકડાયેલા બંને ચોર પાસેથી 51 મોબાઈલ, 5 લેપટોપ સહિત કુલ 7 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જામનગરના ધ્રોલ નજીક ભૂચર મોરીના ઐતિહાસિક મેદાનમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 7 દિવસીય શૌર્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુજપરા, રાજ્યના પર્યાવરણ મંત્રી કિરીટ સિંહ રાણા, કૃષિમંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા, વાંકાનેરના રાજવી કેસવસિંહજી ઝાલા સહિત જામનગર તથા ક્ષત્રિય સમાજના અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના સ્થાપક, મેનેજિંગ ડાયરેક્ટર અને કથાના મુખ્ય વક્તા ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાએ તેમની આગવી શૈલીમાં શૌર્યરસ પીરસ્યો હતો। લોક સાહિત્યકાર અનુભા ગઢવે પણ બલિદાનની કથાઓ સંગીતમય રીતે રજૂ કરી વીરતાના વાયરાઓ ફૂંક્યા હતા। આજે 25 ડિસેમ્બર એટલે કે નાતાલનું પર્વ છે। દેશભરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ક્રિસમસના તહેવારની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે। જામનગરના સેક્રેડ હાર્ટ ચર્ચમાં પણ ગત મધ્યરાત્રિથી નાતાલની ઉજવણી શરૂ થઈ ગઈ હતી। કોરોના સંક્રમણને પગલે કોવિડ પ્રોટોકોલના પાલન સાથે નાતાલની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। ગઈકાલે યોજાયેલ જામનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ 1052 મતદારો પૈકી 807 મતદારોએ મતદાન કર્યું હતું। પૂર્વ પ્રમુખ તથા પ્રમુખ પદના ઉમેદવાર ભરતભાઈ સુવાએ 584 મત મેળવી વિજયી થઈ સતત 8મી વખત પ્રમુખ પદ મેળવી રેકોર્ડ બનાવ્યો છે। ઉપપ્રમુખ પદે અશોક H જોશી ચૂંટાઈ આવ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વકીલો વચ્ચે મતયુદ્ધ ખેલાયું હતું। દ્વારકા બાર એસોસિએશનના પ્રમુખ પદે રાજેશ એશેઠ તથા ઉપપ્રમુખ પદે સંજયભાઈ રાઈઠઠા ચૂંટાઈ આવ્યા છે।